હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું કોબીસના પરોઠા. તો કોબીસના પરોઠા કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લઈશું. તો કોબીના થેપલા બનાવવા માટે મેં 250 કોબી લીધેલી છે ને એને મેં આવી રીતે છીણી લીધેલી છે. હવે ઉછીણ કરી દેવાનું, એને ખમણી લેવાની. હવે હાવ ઝીણી ઝીણી. તો હવે એના આપણે થેપલા બનાવીશું. તેના માટે મેં એક મોટો બાઉલ ઘઉંનો લોટ લીધેલો છે, તેમાં આપણે કોબી નાખી દઈશું. પાંચસો ગ્રામ લોટ લીધેલો હતો ને 250 કોબી છે ને 2 ચમચી તલ લઈશું. અડધો બાઉલ ધાણા લેશું, લીલા કોથમીર 1 ચમચી, હળદર 2 ચમચી, ધાણા જીરું પાવડર 1/2 ચમચી, ગરમ મસાલો 2 ચમચી, મીઠું લેશું. એક ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ લેશું ને 1 મોટી ચમચી લસણવાળી ચટણી લેશું ને 2-3 ચમચી તેલ લેશું મોણ માટે. હવે આ બધું હાથથી મિક્સ કરી લેશું. લસણવાળી ચટણીને આવી રીતે મિક્સ કરી લેવાની. બધું આવી રીતે પહેલાં મિક્સ કરી લેવાનું. હવે આમ મિક્સ કરતું જવાનું અને લોટ બાંધતું જવાનું. આ થેપલા થોડાક તીખા હોય એટલે ચટણી થોડુંક વધારે નાખવાનું. બધું સરખી રીતે કોબીમાં અને મસાલો બધો લોટમાં મિક્સ થઈ જાય ત્યાં સુધી આને મિક્સ કરવાનું. હવે આપણે પાણી નાખતા જશું અને લોટ બાંધતા જશું. પાણી હચવીને નાખવાનું, આપણે કોબીસ લીધેલી છે ને એટલે કોબી પાણી છોડે. લોટ આવો કઠણ બાંધી લીધેલો છે, કઠણ બાંધવાનો છે એનો લોટ. એનો લોટ આવો કઠણ બાંધવાનો, ઓછો નહીં બાંધવાનો, કેમ કે કોબી છે એટલે પાણી મૂકશે એટલે કઠણ રાખશો ને થોડીક વાર પડ્યો રહેશે તોય તમારો લોટ અવો નવો રહેશે. હવે આપણે તેલ નાખીને જરાક મસળી લઈશું. આવી રીતે ફરી જવાનું તેલ નાખે. હવે આપણે થેપલા બનાવી લેશું. આના આના તરત પણ બની જાય અને તમારે રાખવો હોય તોય રાખી શકો, કેમ કે આપણે કઠણ જ બાંધેલો છે લોટ. આપણે કઠણ જ બાંધેલો છે લોટ એટલે 10 મિનિટ રેસ્ટ આપશો તો બી ચાલશે. અને અત્યારે બાંધી અને તમે બપોરે કરશો તોય ચાલશે. તમે આવો લોટ બાંધી અને ફ્રીજમાં મૂકી દેવાનો, તમારે ગમે ત્યારે બનાવવો હોય ત્યારે બનાવી શકો. ના લોટ 2 દિવસ અવો નવો રહેશે. હવે આના આપણે થેપલા બનાવી લઈશું. મેં એટલો લુવો લીધેલો છે, તમારે જે સાઈઝના બનાવવો હોય એ સાઈઝના બનાવી શકો. આપણે મીડિયમ બનાવીશું. અટામણ લઈ લેવાનું, ઘઉંનું જ લીધેલું છે. હવે એને આપણે શેકી લઈશું.
મેં પહેલેથી તવી ગરમ કરવા મૂકી દીધી હતી, હવે આપણે શેકી લઈશું. બીજી વખત પણ આપણે ચેક કરી લઈશું. હવે આપણે એને તેલ નાખીને શેકવાનું છે. એટલું શેકાઈ જાય પછી તેલ નાખવાનું, તો તમારા થેપલા મસ્ત કડક થશે આવી રીતે. અને ગેસને સ્લો રાખવાનો અને બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાના. બંને બાજુથી મસ્ત શેકાઈ ગયું છે. હવે આપણે બીજું પણ એવી રીતે શેકી લઈશું. તૈયાર છે આપણા કોબીના થેપલા. રાયતા મરચા સાથે, ચા સાથે, લસણવાળી ચટણી સાથે બહુ મસ્ત લાગે છે આ થેપલા. તમે બહાર ગામ જતા હોય તો એ લઈ શકો તમે. આ બે ત્રણ દિવસ ખરાબ નહીં થાય થેપલા.